લોકડાઉનનું જાહેરનામું છતાં લોકો રવિવાર રાતથી જ બહાર નીકળી પડ્યા હતા. સોમવારે પણ ઠેર ઠેર આવો જ માહોલ સર્જાયો હતો. પોલીસે અટકાવવા જતાં જીભાજોડી પણ થઈ હોવાના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે લોકોને સમજાવવા નવતર પ્રયોગ કર્યા હતા. સુરત અને પાલનપુરમાં પોલીસે આવા લોકોને હું સમાજનો દુશ્મન છું તેવા લખેલા બેનરો પકડાવી ફોટો પાડી તે ફોટો જાહેર કરી તેને સમાજનો વિરોધી દોષિત કર્યા હતા. રાજ્યમાં 23-25 સુધી 3 દિવસ લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે અને શહેરીજનોને રવિવારની જેમ 3 દિવસ સુધી ઘરમાં રહેવાનું સૂચના આપવામાં આવી રહી છે. પરંતુ કેટલાક લોકો અલગ અલગ બહાને ઘરની બહાર નીકળી પડ્યા હતા. પોલીસે તમામને સમજાવવાની કોશિશ કરી હતી જેથી કોરોનાની મહામારીથી બચી શકાય. સમગ્ર વિશ્વની સાથે ભારતમાં કોરોનાની મહામારી વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેમ છતાં શહેરમાં અલગ અલગ વિસ્તારમાં લોકો ઘરની બહાર નીકળી પડ્યા છે. પોલીસે તમામને સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ લોકોને આ વાત સમજમાં ન આવતા પોલીસે તેમની સાથે આગવી રીતે સરભરા કરી હતી. કોરોના વાયરસની મહામારીને લઈ સુરતના કતારગામ વિસ્તારના યુવાનો માનવતાના ભાગરૂપે સેવાનો ઉમદા કાર્ય કરતા નજરે પડી રહ્યા છે. કોરોના વાયરસની દહેશતને લઈ રોડ રસ્તા પર રહેતા ગરીબ લોકોને ફૂડ પેકેટ તથા દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું. કતારગામ પોલીસના સહભાગીથી કતારગામ વિસ્તારના યુવાનોએ માનવતાને મહેકાવી હતી.